નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ્સ. આગલા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ભણ્યા હતા સંયોજકતા બંધન બાદ. એની અંદર આપણે ઉદાહરણ લીધું હતું હાઇડ્રોજનનું. તો હાઇડ્રોજનની અંદર છે એ ચાર પ્રકારના બળો જોવા મળતા હતા, અપાકર્ષણ, આકર્ષણ બળો, બરાબર, નવા અને જૂના બળો, બરાબર. પછી આપણે હાઇડ્રોજન એટલે કે બે હાઇડ્રોજન પરમાણુ લીધા હતા, એમાં બે બંનેના કેન્દ્ર અને બંનેના ઇલેક્ટ્રોન. તો આમાંથી ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચે આકર્ષણ અને કેન્દ્ર કેન્દ્ર અને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ. પછી હાઇડ્રોજનને તોડવા માટે બંધ ઉર્જા કેટલી આપવી પડતી હતી? 435.8 કિલો જૂલ પ્રતિ મોલ. એની પછીનો છે સંયોજકતા બંધનવાદ વિશે ટૂંકમાં સમજાવો. એટલે કે બે માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે સંયોજકતા બંધનવાદ ટૂંકમાં સમજાવો. તો લુઇસ અભિગમ બંધની રચના, એટલે કે લુઇસનો જે અભિગમ હતો, બરાબર, એને આધારે પણ તમે સમજાવી શકો. એટલે કે ટપકા સ્વરૂપે બંધ એન્થાલ્પી, બંધ લંબાઈના તફાવતને સમજાવી શકતો નથી. જો અહીંયા વીબી સિદ્ધાંત જે છે, એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી છે સંયુક્ત બંધનવાદ, એની પ્રાથમિકતા છે, એની મર્યાદા પહેલી એવી છે કે લુઇસ અભિગમ બંધની રચના સમજાવી શકતો નથી, બંધ એન્થાલ્પી વિશે કોઈ માહિતી ન આપે, બંધ લંબાઈ કેટલી છે એમાં તફાવત કેટલો કાંઈ સમજાવી શકતો નથી, અને ભૂમિતિનો આકાર પણ સમજાવી શકતો નથી. એટલે કે વિસ્ફર સિદ્ધાંત અણુઓની ભૂમિતિ સમજાવી શકતો નથી. વીબી સિદ્ધાંત ક્વોન્ટમ યંત્રિકી સિદ્ધાંતના પાયા ઉપર રચેલો છે. 1927 હિટલર અને લંડનના સંયુક્ત બંધનમાં દાખલ કરેલો અને પાઉલિંગે અને અન્યોએ વિકસાવ્યો હતો. એટલે જુઓ, સૌથી પહેલાં છે એ સંયુક્ત બંધનવાદની શરૂઆત કોને કરી? તો કે ઈસવીસન 1927 હિટલર અને લંડન નામના બે બંને સાયન્ટિસ્ટોએ, અને પછી એની અંદર છે એ પાઉલિંગે છે એ કાર્ય કર્યું હતું. તો સંયુક્ત બંધનવાદ તેના પરમાણ્વીય કક્ષકો, તત્વોની ઇલેક્ટ્રોન રચના, પરમાણ્વીય કક્ષકોનું અતિવ્યાપન, પરમાણ્વીય કક્ષકોનું સંકરણ અને વિચરણ તથા અધ્યારોપણ પર આધારિત છે. એટલે તમે જુઓ, સંયુક્ત બંધનવાદ છે ને એ કુલ 7 મુદ્દા પર આધારિત છે. એક તો પહેલાં એમાં પરમાણ્વીય કક્ષકો આવે. પરમાણ્વીય કક્ષકોને કહેવાય વિદ્યાર્થી મિત્રો, જે કોઈ પણ પરમાણુ હોય ને એની દરેકની કક્ષકો હોય. આપણે કહેવાય 1s2, 2s2, 2p2, આ બધી પરમાણ્વીય કક્ષકો કહેવાય, બરાબર. એવી રીતના તત્વોની ઇલેક્ટ્રોન રચના, તો કે દરેક તત્વોની શું આવે? ઇલેક્ટ્રોન રચના. તમે 11-10 ધોરણ અંદર ભણી ગયા છો સ્કેન્ડિયા, હાઇડ્રોજનથી લઈ અને નિયોન સુધીની, અથવા સોડિયમથી લઈ અને આપણે કેલ્શિયમ સુધીની. તો 1-20 તત્વોની ઇલેક્ટ્રોન રચના જે હોય છે, ઇલેક્ટ્રોન રચના. બીજું, પરમાણ્વીય કક્ષકોનું અતિવ્યાપન. અતિવ્યાપન મતલબ એમ કે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ, એટલે કે બે પરમાણ્વીય કક્ષકો ભેગી થાય, અને બે પરમાણ્વીય કક્ષકો ભેગી થાય એટલે શું બનાવે? આણ્વીય કક્ષક. એની પછી છે પરમાણ્વીય કક્ષકોમાં સંકરણ અને વિચરણ. એટલે પરમાણ્વીય કક્ષકો ભેગી થાય એટલે એની અંદર વિદ્યાર્થી મિત્રો સંકરણ જોવા મળે. અને સંકરણ એટલે શું? તો કે sp3, sp2 અને sp, એટલે કે જ્યારે કોઈ પણ બે સંકૃત કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત જ્યારે ઓછો હોય ત્યારે એની અંદર એકબીજામાં મિશ્ર પામી અને જે કક્ષકો બનાવે, બરાબર, જે સંકર રચના બનાવે એને સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ જોઈએ એની પછી, તો વીબી સિદ્ધાંતથી બંધની રચનાની વિશેષતાઓ. તો સૌથી પહેલું જ છે, તો કે બંધ બને તો ઉર્જા ઘટે છે. બે પરમાણુઓને પરસ્પર જોવો, અહીં કીધું છે કે બંધ બને તો ઉર્જા ઘટે છે. એટલે કે કોઈ પણ બે જગ્યાએ બે બંધ બને, ધારો કે હાઇડ્રોજન હાઇડ્રોજન બંધ બને તો ઉર્જામાં શું થવાનો? ઘટાડો. કારણ કે બંધ તૂટે તો ઉર્જા ઘટે અને બંધ બને તો ઉર્જા ઘટે. તો નજીક લાવતા તેમની વચ્ચે આકર્ષણ અથવા અપાકર્ષણ બળો ઉદભવે છે. બે પરમાણુ વચ્ચેના ચોક્કસ અંતરના આકર્ષણ બળો એકબીજાને સમતોલે છે. આકર્ષણ બળોની પ્રબળતા અપાકર્ષણ બળોની પ્રબળતા કરતાં કેવી હોય છે? વધારે હોય છે. આપણે આગળ ભણી જ ગયા સંયુક્ત બંધનવાદની અંદર કે કોઈ પણ બે પરમાણુને નજીક લાવવામાં આવે ત્યારે જ એની વચ્ચે આકર્ષણ અથવા શું થાય? અપાકર્ષણ. અને બંને પરમાણુ વચ્ચે ચોક્કસ અંતરે આકર્ષણ બળો અને અપાકર્ષણ બળો એકબીજાને શું કરે? તો કે આકર્ષણ બળો એકબીજાને સમતોલે છે. અને આકર્ષણ બળની પ્રબળતા છે ને અપાકર્ષણ કરતાં કેવી? વધારે હોય. કારણ કે આકર્ષણ બળની ક્ષમતા વધારે, અપાકર્ષણની કેવી? ઓછી હોય છે. અને બંને પરમાણુની કુલ સ્થિતિ ઉર્જા ઘટે છે અને પરિણામે સ્થાયી સંયોજક બંધ રચાય છે. અને ઉદાહરણ તરીકે લેવું હોય તો હાઇડ્રોજન બંધ બને ત્યારે 435.8 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા શું થાય છે? ઘટે છે. આગળ એની પછી વિદ્યાર્થી મિત્રો, તો કે બંધ બને તેમાં કક્ષકોનું સંમિશ્રણ થાય છે. એટલે કે જ્યારે કોઈ પણ બંધ બનશે ત્યારે કક્ષકોનું શું થાય? સંમિશ્રણ. હમણાં મેં કીધું કક્ષકો એટલે શું? તો કે 1s2, 2s2, 2p1, આ બધી કક્ષકો કહેવાય. અને જ્યારે બંધ બને ત્યારે છે ને બે પરમાણુ ભેગા થાય. પરમાણુ ભેગા થાય તો સામે કક્ષકો શું થવાની? ભેગી થવાની. એટલે કક્ષકોનું શું થવાનું? સંમિશ્રણ થવાનું. વીબી સિદ્ધાંત સંયોજક બંધ રચનામાં બે પરમાણુની સંયોજકતા કક્ષકો સંમિશ્રણ પામે છે. જેમ મિશ્રણની માત્રા વધારે તેમ બંધન વધારે મજબૂત. આપણને ખ્યાલ છે
વધારે ને વધારે નજીક આવે અને વધારે ને વધારે કક્ષકો ભેગી થાય તો બંધની પ્રબળતા શું થાય? વધારે થાય, કારણ કે બંધની જે મજબૂત એમાં શું થવાનું? વધારે થવાનો. એટલે કે સંયોજકતા બંધનવાદને આધારે એવું કહેશે કે કોઈ પણ બે પરમાણુની સંયોજકતા કક્ષકો એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલી કક્ષકો એકબીજાની જેટલી નજીક આવતી જાય, જેટલું એકબીજામાં સંમિશ્રણ થાય, એટલું એની અંદર બંધની માત્રામાં શું થાય? વધારો થાય. બંધથી અણુમાં દિશાકીય ગુણ આવે છે. જો બંધ બને એટલે અણુની અંદર છે દિશાકીય ગુણધર્મ જોવા મળે છે. અણુમાં બંધ બને ત્યારે પરમાણુય કક્ષકો જે ભૂમિતિ ધરાવતી હોય તેને અનુરૂપ દિશાકીય રચનામાં અણુમાં પરમાણુય આસપાસ હોય છે. જેમ કે CS4માં સમચતુષ્ફલકીય રચના જુઓ, જ્યારે અણુમાં બંધ બને ત્યારે પરમાણુની પરમાણુય કક્ષકો છે ને એ ભૂમિતિ આકાર ધરાવે. તો કેવી રીતના? તો એકબીજાની નજીકમાં આવે અને એને અનુરૂપ દિશાકીય રચના બનાવે. એટલે કે જે કક્ષકો નજીક આવશે એટલે એને અનુરૂપ છે ને એ રચના બનાવે, રચના એટલે આકાર બનાવશે. અને અણુમાં પરમાણુની આસપાસ હોય છે. જો અણુમાં છે ને પરમાણુની આકાર આસપાસ હોય છે, જેમ કે CS4, તો CS4માં કયો આકાર જોવા મળે? સમચતુષ ફલકીય. હવે જુઓ સિગ્મા અને પાઇ બોન્ડ, તો આપણને ખબર છે કે સિંગલ બોન્ડ હોય તો સિગ્મા, ડબલ હોય તો સિગ્મા અને પાઇ બોન્ડ. તો વિબી સિદ્ધાંતથી બંધ રચનામાં ગુણક બહુબંધ હોય તો સિગ્મા ઉપર પાય બંધની હાજરીથી સૂચવાય છે. જો ઘણીવાર એવું બને કે અમુક અણુની અંદર છે ને એ બંધની સંખ્યા એક કરતાં વધારે હોય, બહુબંધ એટલે કે બે કાં ત્રણ હોય, ચાર પાછા ન હોય, બહુ વિદ્યાર્થી વધારે જોઈએ, એકને એકમાં ચાર ન હોય ત્રણ હોય બધી. તો બહુબંધ હોય એટલે કે બે અથવા ત્રણ હોય, તો બે હોય તો એક સિગ્મા ને એની ઉપર પાય આવે, બરાબર. જો ત્રણ બંધ હોય તો એક સિગ્મા ને બે પાય હોય છે. બંધ રચનામાં પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર તથા સિગ્મા બંધ તે સાથે જ છે. આંતરકેન્દ્રીય અક્ષને લંબ તથા થાય તો પાય બંધ છે. જુઓ બંધ રચનામાં બંધમાં પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ આંતરકેન્દ્રીય અક્ષની ઉપર થાય, એટલે જે આંતરકેન્દ્રીય અક્ષ હોય એની ઉપર થાય તો સિગ્મા બંધ, અને આંતરકેન્દ્રીય અક્ષને લંબ હોય તો પાય બંધ, બરાબર ને. જો એને સમાંતર હોય એટલે કે આંતરકેન્દ્રીય અક્ષની ઉપર મિશ્રણ થાય તો એને કહેવાય સિગ્મા બોન્ડ, અને આંતરકેન્દ્રીય અક્ષની ઉપર થાય લંબ થાય તો એને શું કહેવાય? પાય બોન્ડ કહેવાય. બીજું પરમાણુ કક્ષકોનું સંકરણ થઈ બંધ બને. જુઓ પરમાણુ કક્ષકોનું સંકરણ થાય છે તો કે વિબી સિદ્ધાંતની રચનામાં બંધ રચનામાં સ્વીકારાય છે કે સંયોજક બંધ રચના પહેલાં પરમાણુ કક્ષકો એકબીજામાં સંમિશ્રણ થઈ અને સંકરણ પામે છે. આપણને ખ્યાલ જ છે કે જ્યારે સહસંયોજક બંધની રચના થાય એટલે આપણને ખબર છે કે સહસંયોજક બંધ રચના પહેલાં પરમાણુ કક્ષકો એકબીજાની ક્યાં આવે? નજીક આવે. નજીક આવે એટલે એકબીજામાં સંમિશ્રણ પામે. સંમિશ્રણ પામે એટલે જેમ પરમાણુમાંથી અણુ બને એમ પરમાણુ કક્ષકમાંથી આણ્વીય કક્ષક બને. એટલે કે જેમ અણુની અંદર બે પરમાણુ ભેગા થઈને અણુ બને છે, એવી જ રીતના પરમાણુ કક્ષકો ભેગી થાય તો શું બને? આણ્વીય કક્ષકો. અને બંને પરમાણુ કક્ષકો જ્યારે એકબીજામાં સંમિશ્રણ પામે છે ત્યારે ચોક્કસ દિશા હોય છે, દિક સ્થાનો એટલે કે દિશા હોય છે, અને સંકર કક્ષકો બને છે. અને આ સંકર કક્ષકોના સંમિશ્રણથી બંધન બને છે. એટલે કે બંનેની સંકૃત કક્ષકો એકબીજામાં ભેગી થાય, જેમ કે 1s2 2s1 2p2, એમ બોલા નીતિ બીજા નીતિ 1s2 2s1 2p2, આ બધી કક્ષકો એકબીજામાં ભેગી થાય ત્યારે સંકર કક્ષકો બને. અને સંકર કક્ષકો બન્યા પછી પરમાણુ કક્ષકની અંદર શું જોવા મળે? સંકરણ જોવા મળે છે. તો આ વિદ્યાર્થી મિત્રો વાત કોની થઈ? તો કે આ વાત જે છે એ સંયોજક બંધનવાદની અંદર ટૂંકમાં સમજાયું. તેના અમુક પોઈન્ટ આપણે લીધા કે ભાઈ ઇલેક્ટ્રોન રચના, પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ, પરમાણુ કક્ષકોનું સંકરણ, વિચરણ અથવા અધ્યારોપણ. અધ્યારોપણનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો થાય કે એકની ઉપર બીજી વસ્તુ છે એ બંધ બેસાડવી. આપણે કેમ કે ભાઈ જમણા હાથની અંગૂઠો, જમણા હાથની હાથ ઉપર બીજો હાથ બંધ બેસાડવો તો બંધ બેસે તો એને અધ્યારોપણ કહેવાય, પણ બંધ બેસે નહીં તો એને અધ્યારોપણ કહેવાતું નથી. એની પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, તો કે પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ એટલે શું અને બંધની પ્રબળતા વિશે શાના પર આધાર રાખે છે અને બંધ ક્યારે બને? જો સૌથી વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ સમજવા જેવું અગત્યનું, પરમાણુ કક્ષકોનું મિશ્રણ એટલે શું? પહેલાં તો સંમિશ્રણનો મતલબ વિદ્યાર્થી મિત્રો તમે સમજો કે બે કક્ષકો ભેગી કરવાની. તો અણુમાં બંધ રચનામાં પરિણામે બે પરમાણુ એટલા નજીક હોય છે કે જેથી નિમ્નતમ ઉર્જાની અવ્યવસ્થા રહે છે. જો અણુ બને ત્યારે આપણને ખ્યાલ છે કે બંને પરમાણુ એકબીજાની ક્યાં આવશે? નજીક આવશે. એટલા બધા નજીક હોય છે કે બંનેની વચ્ચે છે એ ઉર્જા કેવી હોય છે? ઓછી હોય છે. નિમ્નતમ ઉર્જાની અવ્યવસ્થા રહે છે. બંધન સ્થિતિમાં બે પરમાણુની કક્ષકો કંઈક અંશે એકબીજામાં આંતરભેદન પામેલી હોય છે. હવે જુઓ જ્યારે બંધન થાય ત્યારે બંને પરમાણુની કક્ષકો એકબીજામાં આંતરભેદન પામેલી હોય, એટલે એનો મતલબ એવો થાય
કે થોડોક છે એમાં તફાવત જોવા મળતો હોય છે. એટલે કે જ્યારે પરમાણુ કક્ષકો એકબીજામાં ભેગી થાય છે ત્યારે બંને પરમાણુ કક્ષકોમાં થોડોક તફાવત જોવા મળે છે. બંધમાં બે ભિન્ન પરમાણુઓની કક્ષકોના પારસ્પરિક આંતરભેદનને પરમાણુ કક્ષકોનું સહમિશ્રણ કહે છે. જુઓ, સહમિશ્રણની વ્યાખ્યા સાવ સિમ્પલ છે. બંધમાં બંધ બને ક્યારે બને કે બંધમાં બે ભિન્ન, ભિન્ન એટલે અલગ અલગ, એક સરખી નહીં, બંધમાં બે ભિન્ન પરમાણુઓની કક્ષકોના પરસ્પર આંશિક આંતરભેદનથી, એટલે કે બંને વચ્ચે છે પરસ્પર આંશિક આંતરભેદન થાય, થોડું ઊંટું આંતરભેદન થશે અને પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ કહે છે ને, જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મની અંદર, એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. બંધની પ્રબળતા અને સંમિશ્રણ જોઈએ આપણે, કે બંધની પ્રબળતા અને સંમિશ્રણ, તો કે સંમિશ્રણની માત્રાની ઉપર સહસંબંધની પ્રબળતા આધાર રાખે છે. જુઓ, જેટલું સંમિશ્રણ વધારે એટલું સંયોજકતા બંધની પ્રબળતા વધારે. શું કામ, કેવી રીતના? તો કે જેમ બે પરમાણુ એકબીજાની નજીક નજીક બહુ આવશે, તો પુષ્કળ નજીક આવે એટલે બે પરમાણુ એકબીજાને જકડી રાખે, જવા દે નહીં, તો એટલો બંધ વધારે મજબૂત બને. એટલે કે વધારે ને વધારે સંમિશ્રણ થાય, વધારે ને વધારે એકબીજામાં ભેગા થાય તો બંધની પ્રબળતા વધે છે, અને જો બે ભેગા જ ન થાય તો બંધની પ્રબળતા વધતી નથી. એટલે બંધની પ્રબળતાનો આધાર કોની ઉપર? તો કે સંમિશ્રણની માત્રા ઉપર. જેમ બંધ રચતી પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ વધારે, તેમ સહજ બંધની બળનું સામર્થ્ય પણ વધારે. જો તમે કીધું છે, મેં કીધું એમ કે જેમ બંધ રચતી કોઈ પણ પરમાણુ કક્ષકો, એટલે કે જે પરમાણુ કક્ષકો બંધ બનાવે છે, એ પરમાણુ કક્ષકો જ્યારે એકબીજામાં વધારે ને વધારે સંમિશ્રણ પામશે ત્યારે સહસંયોજક બંધની પ્રબળતાનું છે, પ્રબળતા કેવી છે, વધારે. એટલે જેટલું વિદ્યાર્થી મિત્રો છે એ પ્રબળતા વધારે ક્યારે થઈ શકે, કે જ્યારે જેમ બંધ છે એ વધારે ને વધારે એકબીજાની નજીક આવે, એટલે કે બંધ રચતી પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ વધારે માત્રામાં થાય તો સહસંયોજક બંધની બળનું સામર્થ્ય પણ કેવું થાય, વધારે હોય છે. બીજું, આ કારણથી વીબી સિદ્ધાંત અનુસાર બે પરમાણુઓની વચ્ચે સહસંયોજક બંધની રચના વિરુદ્ધ ભ્રમણ ધરાવતા સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મને કારણે પરિણમે છે. જુઓ, એટલે કે આ કારણથી વીબી સિદ્ધાંત અનુસાર બે પરમાણુની વચ્ચે સહસંયોજક બંધની રચના વિરુદ્ધ ભ્રમણ ધરાવતા સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મને કારણે પરિણમે છે. કારણ કે વિરુદ્ધ સ્પિન હોય તો જ સંમિશ્રણની માત્રા અધિક હોય અને ઓછી ઊર્જાની સ્થિતિ રચાય છે. એટલે કે કારણ કે વિરુદ્ધ સ્પિન હોય તો સંમિશ્રણની માત્ર અધિક હોય. વિરુદ્ધ સ્પિન એટલે કેવું? જો આ એક સ્પિન કહેવાય, આ બીજું એટલે વિરુદ્ધ સ્પિન કહેવાય, બરાબર ને? આ બંનેના મૂલ્ય એકનું પ્લસ વન બાય ટુ, બીજાનું માઇનસ વન બાય ટુ. એટલે ઇલેક્ટ્રોન છે ને એ જ્યારે કક્ષકની અંદર ગોઠવાય ત્યારે એક પ્લસ વન બાય ટુ એટલે કે ઊભું તીર તરીકે, એક નીચું તીર તરીકે. એટલે કે બે પરમાણુની વચ્ચે સહસંબંધની રચના વિરુદ્ધ ભ્રમણ ધરાવતા સંયોજકતા ઇલેક્ટ્રોન ઉગમનને કારણે પરિણમે છે. જો બંનેની બે પરમાણુની વચ્ચે જે સહસંબંધની રચના છે ને એ વિરુદ્ધ ભ્રમણ ધરાવતા, વિરુદ્ધ એટલે તમે જુઓ આનું ઉપરની બાજુ ભ્રમણ છે અને આનું ક્યાં છે? નીચેની બાજુ ભ્રમણ છે. એટલે બંનેનું વિરુદ્ધ દિશામાં ભ્રમણ ધરાવતા સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મને કારણે પરિણમે છે. બીજું, કે બે ભિન્ન પરમાણુઓના વિરુદ્ધ સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોનની કક્ષકોના સંમિશ્રણ થઈ ઇલેક્ટ્રોન યુગ્મની રચના થઈ સહસંયોજક બંધ બને છે. જુઓ, આ બે ભિન્ન પરમાણુઓના વિરુદ્ધ સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોનની કક્ષકોનું સંમિશ્રણ, આ બેનું સંમિશ્રણ થાય, એટલે કે એક વન એસ ટુ, એક ટુ એસ ટુ, એ રીતે એમ. તો બંને બે ભિન્ન અથવા જો બે ભિન્ન પરમાણુઓના વિરુદ્ધ સ્પિન ધરાવતી કક્ષકોનું ધરાવતા ઇલેક્ટ્રોનની કક્ષકોનું સંમિશ્રણ થાય ઇલેક્ટ્રોન યુગ્મની રચના થાય છે અને સહસંયોજક બંધ બને છે. એટલે સહસંયોજક બંધ ક્યારે બને? કે બે ભિન્ન પરમાણુ, અલગ અલગ પરમાણુ હોય અને એ બે ભિન્ન પરમાણુમાં વિરુદ્ધ સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોન, વિરુદ્ધ સ્પિન છે એટલે એક પ્લસ વન બાય ટુ, એક માઇનસ વન બાય ટુ, અને વિરુદ્ધ સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની કક્ષકોના સંમિશ્રણ થઈ ઇલેક્ટ્રોન ઉગ્મની રચના થઈ અને સહસંયોજક બંધ બને છે. તો આ વિદ્યાર્થી મિત્રો વાત કોની થઈ? પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ. તો જેમ વધારે વધારે પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થશે એમ બંધની પ્રબળતામાં પણ શું થશે વિદ્યાર્થી મિત્રો? વધારો. એની પછી નેક્સ્ટ, તો કે વીબી સિદ્ધાંતથી બંધ રચના અને દિશાત્મક ગુણધર્મ સમજાવો. તો કક્ષકોના સંમિશ્રણ અને કક્ષકોના સંકરણની મદદથી, એટલે આપણે કક્ષકોનું સંમિશ્રણ અને કક્ષકોનું સંકરણ, એટલે કે આપણે પરમાણુ કક્ષકોનું મિશ્રણ કરવાનું છે અને એની અંદર પછી બીજું શું આવશે? સંકરણ આવશે. એટલે સંકરણ ત્રણ પ્રકારના આવશે, એસપી થ્રી, એસપી ટુ અને એસપી. તો કક્ષકોના સંમિશ્રણ અને કક્ષકોના સંકરણની મદદથી અનુક્રમે અણુઓમાં બંધની રચના દિશાત્મક ગુણધર્મ સમજાવી શકાય છે. એટલે તમે કક્ષકોનું સંમિશ્રણ અને સંકરણને આધારે તમે કોઈ પણ અણુનો આકાર નક્કી કરી શકો છો. અહીંયા તમને આપ્યું છે CH4, NH3, H2O વગેરે અણુ બંધ રચનામાં કક્ષકોના સંમિશ્રણથી, એટલે કે તેમની ભૂમિતિ એટલે આકાર,
સમજાવવા કક્ષકોના સંકરણની આવશ્યકતા છે. એટલે તમારે કોઈ પણ અણુનો તમારે આકાર સમજાવવો હોય તો તમારે સંકરણ કરવું જરૂરી છે. સંકરણને આધારે તમે કોઈ પણ અણુનો આકાર સમજાવી શકો છો. એટલે સંકરણ સમજાવવા, સોરી, આકાર સમજાવવા માટે એટલે કે ભૂમિતિ સમજાવવા માટે તમારે કોઈ પણ અણુનો શું પહેલાં આવશ્યકની જરૂર પડે, સંકરણની. એટલે સંકરણને આધારે તમે કોઈ પણ અણુનો આકાર સમજાવી શકો છો. સૌથી પહેલાં આપણે જોયું મિથેન, CH4, સમચતુષ્ફલકીય રચનામાં ખૂણો CH4CHમાં કેટલો ખૂણો છે, 109.5 ડિગ્રી છે. જુઓ, એટલે કે મિથેનની અંદર વિદ્યાર્થી મિત્રો ખૂણો કેટલો છે, 109.5 ડિગ્રી છે. એમોનિયાનો અણુનો આકાર કેવો આકાર છે, તો કે પિરામિડલ. એટલે કે NH3 અણુનો આકાર કેવો આવશે, પિરામિડલ છે. આ દિશાકીય ગુણ સમજાવવા કક્ષકોના સંકરણ સમજવા આવશ્યક છે. એટલે કે તમારે દિશાકીય ગુણ સમજવા માટે કક્ષકોના સંકરણ સમજવા આવશ્યક છે. એટલે અહીંયા તમે જુઓ, તમને ખૂણો આપેલો છે 109.5 ડિગ્રી. આપણે આગળ આવી ગયેલો છે વિદ્યાર્થી પાણીનો ખૂણો 104.5 ડિગ્રી, બધાને ખ્યાલ છે. આકાર કેવો આવશે એમોનિયાનો, ત્રિકોણીય, સોરી, આકાર કેવો આવશે, પિરામિડલ. જ્યારે CH4નો આકાર કેવો આવશે, સમચતોષ ફલકીય. તો આમ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ અણુનો આકાર સમજવો હોય તો તમે સંકરણ દ્વારા તમે એનો આકાર સમજી શકો છો. અથવા કોઈ પણ અણુની અંદર તમારે બંધકોણ સમજવો હોય, એંગલ એટલે કે ખૂણો સમજવો હોય, તો પણ તમારે કોનો ઉપયોગ કરવો પડશે, સંકરણનો ઉપયોગ કરવો પડશે. એની પછી છે પરમાણીય કક્ષકોનું સમમિશ્રણ આકૃતિ સહિત સમજાવો. બહુ અગત્યનો પ્રશ્ન વારંવાર પૂછાય છે. તો પરમાણીય કક્ષકોનું મિશ્રણ છે ને વિદ્યાર્થી મિત્રો, 3 પ્રકારે થાય. સૌથી પહેલાં તો પરમાણીય કક્ષકોનું મિશ્રણ થાય ક્યારે, હું પરમાણીય કક્ષકને જુદી જુદી રાખું તો થવાનું નથી. શા માટે, કારણ કે નજીક તો લાવવી પડે ને. એટલે બે પરમાણીય કક્ષકોને જેટલી નજીક હું લાવી, જેટલી નજીક આવે ત્યારે જ તેમનું સમમિશ્રણ થાય. એટલે વધારે ને વધારે નજીક આવશે તો વધારે ને વધારે શું થશે, સમમિશ્રણ. તો 3 પ્રકારનું મિશ્રણ થશે, ધન મિશ્રણ, ઋણ મિશ્રણ અને શૂન્ય મિશ્રણ. એટલે કે અવકાશમાં જ્યારે પરમાણીય કક્ષકોના તરંગ વિધેયોની સંખ્યા પ્લસ માઇનસ અને દિક વિન્યાસની દિશાની ઉપર ધન ઋણ અથવા શૂન્ય સમમિશ્રણ આધાર રાખે છે. કક્ષકોની સીમા સપાટીમાં ધન અને ઋણ સંજ્ઞા તે વીજભાર સાથે સંબંધિત નથી. જુઓ, અહીંયા તમને કીધું છે કે અવકાશની અંદર જ્યારે હું પરમાણીય કક્ષકોને ગોઠવીશ ત્યારે એના આધારે છે, એની સંજ્ઞાને આધારે એનું મિશ્રણ નક્કી કરી શકાય. જો ધન સંજ્ઞા હોય તો ધન મિશ્રણ, ઋણ સંજ્ઞા હોય તો ઋણ મિશ્રણ, અને બંને ભેગી હશે ધન અને ઋણ, તો એને શું કહીશું આપણે, શૂન્ય મિશ્રણ. એટલે શૂન્ય મિશ્રણ જે છે એ આપણને ખ્યાલ છે કે 3 પ્રકારના મિશ્રણ થાય છે, ધન, ઋણ અને શૂન્ય. તો આમ પરમાણીય કક્ષકોનું સમમિશ્રણ વિદ્યાર્થી મિત્રો 3 પ્રકારે થાય છે, ધન મિશ્રણ, ઋણ મિશ્રણ અને શૂન્ય મિશ્રણ. તો જ્યારે હું પરમાણીય કક્ષકોને અવકાશની અંદર ગોઠવીશ ત્યારે એના તરંગને આધારે અથવા તરંગ વિધેયની સંજ્ઞાને આધારે હું નક્કી કરીશ કે જો પોઝિટિવ સંજ્ઞા હોય એટલે કે પ્લસ હોય તો ધન મિશ્રણ, નેગેટિવ સંજ્ઞા હોય તો ઋણ મિશ્રણ, અને પોઝિટિવ ને નેગેટિવ આ બંને કક્ષકો ભેગી હોય તો એને શું કહેવાય, શૂન્ય મિશ્રણ. આગળ જુઓ એની પછી, તો કે ધન મિશ્રણ અને ઋણ મિશ્રણ વચ્ચેનો તફાવત સમજાવો. જો ધન મિશ્રણ ને ઋણ મિશ્રણ વચ્ચેનો ભેદ સમજાવવાનો છે. તો સૌથી પહેલાં તો ધન મિશ્રણ એટલે બંધકારક અને ઋણ એટલે પ્રતિબંધકારક, બરાબર ને. બંધકારક એટલે આપણને ખ્યાલ છે કે જેની પર સ્ટારનો હોય, અને પ્રતિબંધકારક હોય એની પર સ્ટાર હોય, બરાબર ને. એટલે પ્રતિબંધકારકની ઉર્જા છે એ વધારે હોય, બંધકારકની ઓછી હોય છે. તો સૌથી પહેલું છે કે આ મિશ્રણમાં બે કક્ષકો વચ્ચે કેવી નિશાની હોય, પોઝિટિવ, કારણ કે તો ધન મિશ્રણ કહેવાય ને. તરંગ વિધેય અથવા ઋણ નજીક આવી સમમિશ્રણ પામે છે. એટલે કે આ મિશ્રણમાં બે કક્ષકોના પ્લસ તરંગ વિધેય છે એ અથવા ઋણ નજીક આવીને સમમિશ્રણ પામે છે. આ મિશ્રણમાં એકનું ધનની સાથે બીજાનું ઋણ નજીક આવીને સમમિશ્રણ પામે છે. એક ધન, બીજી કેવી, ઋણ. આ સમચિહ્ન સમમિશ્રણથી કુલ સમમિશ્રણથી નીચી ઉર્જાની સ્થિતિ બને છે અને બંધ બને છે. જો અહીંયા આવું આ વિરોધ ચિહ્ન કુલ ઉર્જા વધે છે અને બંધ રચાતો નથી. આમાં ઉર્જા ઘટશે, ધન મિશ્રણમાં ઉર્જા ઘટશે, ઋણમાં ઉર્જા વધશે. શા માટે, કારણ કે ધન મિશ્રણ એટલે છે બંધકારક, બંધકારકની ઉર્જા છે એ ઘટે અને પ્રતિબંધકારકની ઉર્જા શું થાય, વધે. કારણ કે આમાં સરખું ચિહ્ન હોય, સમાન ચિહ્ન હોય, આમાં વિરુદ્ધ ચિહ્ન હોય છે, એક પોઝિટિવ નેગેટિવ, આમાં એક પોઝિટિવ ને કોણ હોય, નેગેટિવ, આમાં બે સરખા હોય, પોઝિટિવ પોઝિટિવ, બરાબર ને, બંને સરખા સરખા હોય છે. આ બંધકારક ગોઠવણી છે, આ કેવી છે, બંધ પ્રતિકારક ગોઠવણી છે. ઉદાહરણ તરીકે લેવું હોય તો PZ કક્ષકોનું સમચિહ્ન તમે જોવો છો તો નીચે અહીં તમે જુઓ કોષ્ટકમાં તમને ખ્યાલ આવશે કે PZ કક્ષકોનું સમમિશ્રણ કર્યું છે. એટલે મેં PZ કક્ષકોનું સમમિશ્રણ કર્યું. હવે આપણને પ્રશ્ન એ થશે, PZ કક્ષકો એટલે શું, P માં 3 કક્ષકો આવે, PX, PY અને PZ. કારણ કે P ની કુલ પેટા કક્ષકો 3,
યાદ રાખજો પી ની કુલ પેટાક્ષો કેટલી? ત્રણ. પી એક્સ, પી વાય અને પી ઝેડ. એસ ની એક જ, ડી ની પાંચ, એફ ની સાત. આપણે બીજા નંબરનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર ટુ, એમાં અંદર આવશે, એમાં ડીપમાં હું તમને ભણાવીશ. અત્યારે ખાલી હું તમને બેઝિક માહિતી આપું છું કે પી છે એની પેટાક્ષકો ત્રણ, પી એક્સ, પી વાય અને પી ઝેડ. તો પી ઝેડ, પી ઝેડ કક્ષકોનું મેં સમચિહ્ન, એટલે સમચિહ્ન એટલે શું થાય, સમાન ચિહ્ન દ્વારા મેં અક્ષ ઉપર એનું શું કર્યું, સમમિશ્રણ કર્યું. અહીંયા તમે જુઓ કે બંનેની નિશાની કેવી છે, પોઝિટિવ પોઝિટિવ, બરાબર ને? હવે બાજુમાં જુઓ તમે ઋણમાં, તો પી ઝેડ કક્ષકોનું વિષમ ચિહ્ન છે, એટલે અહીંયા પોઝિટિવ છે, એક કોણ છે, નેગેટિવ આયન છે. સામાન્ય અક્ષ પર સમમિશ્રણ આકૃતિ પામે છે. એટલે તમે જુઓ અહીંયા તમને બે વસ્તુ આપેલી છે, અહીંયા બે બંને પોઝિટિવ, અહીંયા પોઝિટિવ અને નેગેટિવ. સામાન્ય અક્ષ ઉપર હોય છે, આ અક્ષની ઉપર હોય છે અને આ ધરી ઉપર હોય છે સામાન્ય રીતે. બીજું છે કે પી ઝેડ એસ કક્ષકનું સમમિશ્રણ, જુઓ એક પી ઝેડ કક્ષક છે અને એક કોણ છે, એસ છે, બરાબર. એસ નો આકાર કેવો હોય, ગોળાકાર હોય, અને પી નો ડમ્બેલ્સ આકાર હોય. યાદ રાખજો આકાર તમને દોરેલો, તમને આકાર એટલે શું, આકાર એટલે પી નો ડમ્બેલ્સ, એસ નો ગોળાકાર અને ડી નો ડબલ ડમ્બેલ્સ. આ યાદ રાખજો ખાસ, એવું લાગે તો બુકમાં છે ને નોંધ કરી લેજો કે પી નો ડમ્બેલ્સ, એસ નો ગોળાકાર અને ડી નો ડબલ ડમ્બેલ્સ. તો અહીંયા એક પી ઝેડ કક્ષક છે, એક એસ કક્ષક છે, એટલે તમે જુઓ આ પી અને બંને વચ્ચે સમાન ચિહ્ન છે, એટલે ધન ધન મિશ્રણ થાય છે. એટલે પી ઝેડનું ધન મિશ્રણ અને એસનું ધન મિશ્રણ છે ને, એસનો આગળ ગોળાકાર. એવી રીતે અહીંયા પી ઝેડ એસ કક્ષકનું વિષમ ચિહ્ન છે, એટલે પોઝિટિવ એક નેગેટિવ હોય છે, એટલે એસ ધન છે અને ડમ્બેલ્સમાં એક ઋણ છે, એટલે કે પી એ ઋણ છે અને એસ શું છે, ધન છે. તો બંનેનું છે એ વિષમ ચિહ્ન છે, સરખું ચિહ્ન છે નહીં. એની પછી આગળ જોવા જાઓ તમે તો પી એક્સ પી એસ કક્ષકનું સંમિશ્રણ, તો પી એસ પી એસ પી એક્સ પી એક્સ કક્ષકનું જે પરસ્પર સમાંતર અને સામાન્ય અક્ષ ઝેડને લંબ ચિહ્ન સમચિહ્ન ધન ધન કે ઋણ સંમિશ્રણથી આકૃતિ પર દર્શાવી શકાય. અહીં તમે જુઓ બે ધન ધન ને કાં બે ઋણ ઋણ એટલે કે સમાન ચિહ્ન હોય છે, એટલે ડબલ ડમ્બેલ્સ આકાર આપેલો છે. આવી રીતના તમને આ ડમ્બેલ્સ આકારની અંદર બે પોઝિટિવ પોઝિટિવ, અહીંયા બે નેગેટિવ નેગેટિવ આયન છે, એટલે પી એક્સ પી એક્સ કક્ષક છે. સામે તમે જુઓ તો પી એક્સ કક્ષકનું પરસ્પર સમાંતર પણ વિરુદ્ધ ચિહ્ન તરંગ વિધેયના ધન અને ઋણ નજીક ગોઠવાઈને સંમિશ્રણ પામે છે. એટલે સામે તો આપણને ખબર છે, આની કરતાં વિરુદ્ધ જ હોય, એક પોઝિટિવ નેગેટિવ. એટલે અહીં તમે જોઈ શકો છો કે આપણે એના માટે પણ દોરવી, તો કે આ ઋણ મિશ્રણ માટે તો પોઝિટિવ નેગેટિવ, પછી અહીંયાથી નેગેટિવ પોઝિટિવ, બરાબર ને? એટલે બંને અલગ અલગ છે. એની પછી આગળ જુઓ તો પીવાય પીવાયનું સંમિશ્રણ, તો પીવાય પીવાયનું તમે સંમિશ્રણ જુઓ તો સમાંતર અને સામાન્ય અક્ષ ઝેડને લંબ ચિહ્ન ધન ધન છે, એટલે ધન ધન કે ઋણ મિશ્રણ હોય છે. જ્યારે પીવાય પીવાય કક્ષકનું વિષમ ચિહ્ન છે, એટલે કે જેમાં પીવાય પરસ્પર સમાંતર તથા ઝેડ એક્સને લંબ ની આકૃતિ છે. અહીં તમે જુઓ કે આ બંને સરખા છે, પોઝિટિવ પોઝિટિવ નેગેટિવ નેગેટિવ, આ પોઝિટિવ નેગેટિવ નેગેટિવ છે, બરાબર ને? એટલે આ ધન મિશ્રણ કહેવાય, સરખા હોય અને ધન મિશ્રણ કહેવાય, અને અલગ અલગ હોય બે ચિહ્ન અલગ અલગ હોય શું કહેવાય, ઋણ મિશ્રણ કહેવાય. આગળ એની પછી વિદ્યાર્થી મિત્રો તો શૂન્ય મિશ્રણ, સાવ સૌથી ઇઝી શૂન્ય મિશ્રણ કોને કહેવાય, કે જો નજીક આવતા બે પરમાણુ કક્ષકોના તરંગ વિધેય પરસ્પર સામાન્ય ધરી ઉપર અથવા સામાન્ય ધરીને લંબ પરસ્પર સમાંતર ગોઠવાયેલા ન હોય તો તેને શૂન્ય મિશ્રણ કહેવાય. શું કીધું, કે જો કોઈ નજીક આવતા બે પરમાણુ કક્ષકોના તરંગ વિધેય પરસ્પર સામાન્ય ધરીને ઉપર અથવા સામાન્ય ધરીને લંબ ગોઠવાયેલા હોય, લંબ પરસ્પર સમાંતર ગોઠવાયેલા ન હોય, સમાંતર ન હોય, સમાન ન હોય, બરાબર ને? તો તેને શૂન્ય મિશ્રણ કહેવાય. અહીંયા આપણે જોઈશું, જુઓ કે એક ડમ્બેલ્સ આકાર છે, બરાબર, અને એસ કક્ષક બેની વચ્ચેથી જોડાયેલી છે, એટલે વચ્ચેથી હોય એટલે કાંઈ કંઈ કક્ષક લાગુ ન પડે, એટલા માટે આનું મિશ્રણ કેવું આવે, શૂન્ય મિશ્રણ આવે. કારણ કે અહીંયા ડમ્બેલ્સ આકારી અને ગોળાકાર કક્ષક બેની વચ્ચેથી જોડાયેલી છે, એટલે સમાંતર અને પરસ્પર લંબ પરસ્પર સમાંતર ગોઠવાયેલ નથી, બરાબર ને? એટલા માટે શૂન્ય છે. અહીંયા બે ભેગી જ નથી થતી, બે ભેગી કક્ષકો ન થાય તો મિશ્રણ કેવું થાય, શૂન્ય જ થાય. કારણ કે ભેગી થાય તો જ મિશ્રણ કંઈક આવે ને, ધન કે ઋણ. એટલે અહીંયા બંને કક્ષકો ભેગી થતી નથી, એટલા માટે મિશ્રણ કેવું આવે, શૂન્ય મિશ્રણ આવશે. એટલે એસ કક્ષક અને ડબલ પી કક્ષક, પણ જો આવી રીતના વિદ્યાર્થી મિત્રો હોય ને પાછું, તો પછી યાદ રાખવાનું ખાસ, કે તો પછી ધન મિશ્રણ કહેવાય અથવા ઋણ હોય તો ઋણ મિશ્રણ કહેવાય, પણ બેની વચ્ચેથી જોડાય એટલા માટે મિશ્રણ કેવું આવે, તો કે શૂન્ય મિશ્રણ આવશે. એટલે કે ધને નો આવે અને ઋણે નો આવે. અને જો બંને કક્ષકો છે, પરમાણુ કક્ષકો, એ એકબીજામાં જોડાય જ નહીં, તો મિશ્રણ કેવું આવે, તો કે મિશ્રણ છે એ શૂન્ય આવશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે બેમાંથી એક કક્ષકો એકબીજા સાથે જોડાતી નથી, એટલા માટે મિશ્રણ કેવું આવે, ઋણ મિશ્રણ આવશે. તો આમ વિદ્યાર્થી મિત્રો છે, એ વાત કોની થઈ, ધન મિશ્રણ, ઋણ મિશ્રણ અને શૂન્ય મિશ્રણ. તો ધનમાં તમને ખ્યાલ છે કે સરખા સરખા હોય, પ્લસ પ્લસ કે માઇનસ માઇનસ, તો ધન મિશ્રણ કહેવાય, એને બંધકારક કહેવાય. જ્યારે એક ધન હોય એક ઋણ હોય તો એને શું કહેવાય, બંધ પ્રતિકારક, એટલે કે પ્રતિબંધકારક, એટલે કે વિરુદ્ધ ચિહ્ન હોય એને. આગળ નેક્સ્ટ, એની પછી વિદ્યાર્થી મિત્રો
તો જોઈ શકશું આપણે કક્ષકોને રજૂ કરવામાં આવતું ધન અને ઋણ સંજ્ઞાઓનું અર્થ અથવા અગત્ય ત્યાં સમજાવો. સૌથી વિદ્યાર્થી મિત્રો અગત્યનો ટોપિક્સ તો કે કક્ષકોને રજૂ કરવામાં આવતું ધન અને ઋણ સંજ્ઞાનો અર્થ એવો થાય કે કક્ષકોમાં લખાતા ધન અને ઋણ ચિહ્નો વીજભારની સાથે નિસ્બત નથી. જો આને વીજભારારે કાંઈ મતલબ નથી, ધન એટલે ઉપર ધન વીજભાર એવું ન હોય, બરાબર ને. આ ચિહ્નનો અર્થ વીજભાર નથી, એટલે ખાસ યાદ રાખજો કે કક્ષકોની અંદર જે ચિહ્ન લખવામાં આવે છે નિશાની ધન ને ઋણ, એના વીજભાર સાથે કાંઈ સંબંધિત છે નહીં. ધન ને ઋણ ચિહ્ન કક્ષકીય તરંગ વિધેયની સંજ્ઞા છે. આ કક્ષકોનું અવકાશમાં દિક વિન્યાસને રજૂ કરજો. ધન અને ઋણ શું છે, એ અવકાશની અંદર એની ગોઠવણી દર્શાવે છે અને ગોઠવણીની અંદર એની નિશાની દર્શાવવામાં આવે છે, પ્લસ અને માઇનસ. એટલે એવું દર્શાવે છે કે આપણે પરમાણીય કક્ષકોની ગોઠવણી કેની અંદર કરવાની, તો કે અવકાશની અંદર કરવાની છે. એટલે પરમાણીય કક્ષકોની ગોઠવણી જ્યારે તમે અવકાશની અંદર કરો છો, બરાબર, ત્યારે એની અંદર એની સંજ્ઞા દર્શાવવામાં આવે છે, ધન સંજ્ઞા અને ઋણ સંજ્ઞા, એટલે કે પોઝિટિવ આયન અને નેગેટિવ આયન. તો ધન અને ઋણ કક્ષકીય તરંગ વિધેયની સંજ્ઞા છે અને કક્ષકોનું અવકાશમાં દિક વિન્યાસ રીતે ગોઠવણી કરી શકાય છે. બીજું છે કે તમે ભૂમિતિયામમાં ધન અને ઋણ ચિહ્નથી પરિચિત છો, તમને ખ્યાલ હશે પોઝિટિવ અને નેગેટિવ આયન. તો આ પ્રકારે ચિહ્નો સમમિતિ તરંગની જેવી ઇલેક્ટ્રોન વિતરણ સાથે સંબંધિત છે. તમે જુઓ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, બરાબર ને. આ એક પ્રકારનું તરંગ વિધેય થયું, વેવ, જેને વેવ મિકેનિક્સ કહેવાય, જેને વેવ કહેવાય, બરાબર ને. એની પછી છે બીજું કે કક્ષકોને રજૂ કરવામાં ધન અને ઋણ સંજ્ઞાની અગત્યતા. તો ધન તથા ઋણ સંજ્ઞાની કક્ષકોના અવકાશમાં તરંગ વિધેય સમમિતિ અને દિક સ્થાન પ્રાપ્ત થાય છે, જેનાથી સમમિશ્રણ થશે કે નહીં તે જાણી શકાય. જુઓ સૌથી પહેલાં નિશાનીનું મહત્ત્વ શું ધન અને ઋણનું. તો ધન અને ઋણનું મતલબ એવો કે અવકાશની અંદર પરમાણીય કક્ષકોની ગોઠવણી કરવાની, ગોઠવણી કર્યા પછી એને એને સંજ્ઞા વડે દર્શાવવાની, ધન સંજ્ઞા અથવા ઋણ સંજ્ઞા વડે. પછી તરંગ વિધેયનું મહત્ત્વ હોય વેવ મિકેનિક્સનું, બરાબર, સમમિતિ અને દિક સ્થાન એટલે કે એનું દિક વિન્યાસ એટલે કે એનું તમે સ્થાન નક્કી કરી શકો. તો સૌથી પહેલાં તો અગત્યતા શું, એની પહેલી અગત્યતા એ કે સમમિશ્રણ થશે કે નહીં, બરાબર ને, તે જાણી શકાય. સમમિશ્રણની પ્રણાલી ઊર્જા ઘટે કે વધે તે પણ જાણી શકાય. એટલે જ્યારે સમમિશ્રણ થાય કોઈપણ કક્ષકોનું, ત્યારે જે કાંઈ કક્ષકો તમે લીધી હોય, જે કાંઈ પ્રણાલી, તો એ પ્રણાલીની કક્ષકોની ઊર્જા ઘટે કે વધે એ પણ જાણી શકાય. ત્રીજું, બે પરમાણુ વચ્ચે બંધ બનશે કે નહીં તે નિશ્ચિત કરી શકાય. જો સૌથી અગત્યનું છે, કારણ કે કક્ષકો ભેગી જ ન થાય તો બંધ જ ન બને ને. આપણને ખ્યાલ છે કે પરમાણીય કક્ષકો જેમ જેમ નજીક આવતી જાય, વધારે વધારે નજીક આવે એમ બંધ બને, પણ દૂર ને દૂર રહે તો બંધ બને નહીં. એટલે પરમાણીય કક્ષકો છે એ નજીક આવશે કે નહીં એના આધારે પણ તમે કહી શકો છો કે બંધ બનશે કે નહીં. એટલે પરમાણીય કક્ષકો જે છે, બરાબર, એ એકબીજાને જેમ નજીક આવે તો બંધ બનશે. એટલે કે બે પરમાણુ વચ્ચે બંધ બનશે કે નહીં તે નિશ્ચિત કરી શકાય છે. બીજું, સમમિશ્રણમાં ધન ઋણ ચિહ્નથી સંયોજક બંધની રચના, ભૂમિતિ અને બંધ કોણ તારવી શકાય. જો સમમિશ્રણ જ્યારે થાય કક્ષકોનું, ત્યારે એની અંદર તમે કોઈ નિશાની આપો છો પ્લસ કે માઇનસ, બરાબર, તો એના આધારે તમે કહી શકો છો કે એક તો સહસંયોજક બંધની રચના જોવા મળે, એટલે કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થતી હોય. બીજું, જ્યારે પરમાણીય કક્ષકો ભેગી થશે ત્યારે જ તમે એનો આકાર નક્કી કરી શકશો કે કેવો આકાર આવે. ધારો કે સી એસ4 હોય તો સમચતુષ્ફલકીય, એમોનિયા હોય તો ત્રિકોણીય પિરામિડલ, બરાબર, H2O હોય તો વળેલો આકાર. આ બધા આકાર તમે કોના આધારે નક્કી કરી શકો છો કે પરમાણીય કક્ષકો જ્યારે એકબીજાની નજીક આવે, એકબીજામાં જ્યારે બંધન પામે છે, મિશ્રણ પામે છે, ત્યારે જ તમે એનો ભૂમિતિ એટલે કે એનો આકાર નક્કી કરી શકો છો. બીજું, અને એના જ આધારે તમે બંધકોણ પણ તારવી શકો છો, એટલે કે બંધકોણ કેટલો બનશે એ પણ તમે જણાવી શકશો. તો આમ વિદ્યાર્થી મિત્રો છે એ આપણે જોયું કે કક્ષકોને રજૂ કરવામાં ધન અને ઋણ સંજ્ઞાનો અર્થ અગત્યતા જણાવો, બરાબર ને. એની પછીનો જે ટોપિક જે છે, બરાબર, કે જે સૌથી ઈઝી છે કે કઈ કઈ કક્ષકો સમમિશ્રણથી સિગ્મા અને પાઇ બંધ બને છે તે સમજાવો. તો સૌથી પહેલું જ છે કે સહસંયોજક બંધને પરમાણુમાં કક્ષકોના સમમિશ્રણથી રચાતા બંધને આધારે બે પ્રકારમાં વહેંચી શકાય, સિગ્મા અને પાઇ બંધ. તો સિગ્મા બંધ ક્યારે બને, તો કે આ પ્રકારનો સિગ્મા સહસંયોજક બંધ આંતર કેન્દ્રીય અક્ષ સમાન અક્ષને ધરાવતી બે પરમાણુ કક્ષકોના છેડાના મિશ્રણથી, જો છેડાથી એક કક્ષકા બીજી કક્ષકા બે જ્યારે છેડેથી જોડાય ત્યારે અક્ષીય સમમિશ્રણ પણ કહે છે. અને આ પ્રકારના મિશ્રણને નીચે દર્શાવેલું કહેવાય. જુઓ અહીંયા અક્ષથી જોડાય એટલે એને છે એ શું કહીશું, આપણે અક્ષીય બંધારણ કહીશું. શું કામ અક્ષીય, કારણ કે એક કક્ષકનો છેડો અને બીજી કક્ષકનો છેડો. પેલું છે એસ મિશ્રણ, તો એક એસ કક્ષક બીજે એટલે એક એક્સ પરમાણુ કક્ષક બીજા બીજો જે છે એટમ્સ એની પણ એસ કક્ષક પરસ્પર નજીક આવે ત્યારે બંનેમાં તરંગ વિધેય અને સંમન ચિહ્નો હોય છે અને તેમના સમમિશ્રણ કેન્દ્રીય અક્ષ પર સિગ્મા બંધ રચાય છે. એટલે આ બેની વચ્ચે કયો બંધ બને, સિગ્મા બંધ બનશે. એવી રીતના એસપીમાં તમે જુઓ તો એમાં તમને ખ્યાલ આવશે એસપીમાં શું આવશે,
તો કે એસપી ની અંદર રહે તે એસ એક કક્ષક, એસ કક્ષક એટલે જે ગોળાકાર હોય છે, પી કક્ષક કેવી હોય છે ડંબલ્સ આકાર હોય છે, એક પરમાણુ એસ કક્ષક બીજા પરમાણુ પી કક્ષક એકબીજા નજીક આવે ત્યારે સમાન ચિહ્ન વિધેય અને તેના કેન્દ્રીય ધરી ઉપર શું થાય છે, સંમિશ્રણ પામી અને શું બનાવે, સિગ્મા બંધ. આ એસ કક્ષક, આ પી કક્ષક, આ બંને પોઝિટિવ અહીંથી જોડાણ એટલે શું કહેવાય, એસપી મિશ્રણ. હવે પીપી મિશ્રણ, બરાબર. તો પીપી મિશ્રણ જે છે એટલે કે પી અર્ધપૂર્ણ ભરેલી પી કક્ષકો સામાન્ય કેન્દ્રની ધરી નજીક ચિહ્ન પ્લસ પ્લસના મિશ્રણથી સિગ્મા બંધ રચે છે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો, બંને પી કક્ષકો તમે જોઈ શકો છો, આ બંને પી કક્ષકો એકબીજા જોડાઈ જાય છે પ્લસ પ્લસથી, બરાબર ને. એની પછી છે પાય બંધ. તો કે પાય બંધની આ પ્રકારના પાય સહસંબંધની રચનામાં સહમિશ્રણ પામતી પરમાણુ કક્ષકો એકબીજાને સમાંતર હોય, જો સમાંતર હોય અને આંતર કેન્દ્રીય અક્ષને લંબરૂપે હોય છે એટલે પાયબંધ બને. એટલે આ પી કક્ષક, આ પી કક્ષક એકબીજાને કેવી છે સંબંધ, એટલા માટે આમાં કયો બંધ, પાયબંધ બનશે, બરાબર ને. અથવા એકબીજાને સમાંતર હોય અથવા આંતર કેન્દ્રીય અક્ષને લંબરૂપે જોડાય, લંબરૂપે પણ હોય આપણને ખબર ને, આવી રીતના હોય સમાંતર કહેવાય, પણ આમ હોય એટલે લંબરૂપે કહેવાય. તો લંબરૂપે હોય તો પણ એની અંદર કયો બંધ બને, પાયબંધ. એટલે કે સિગ્મા સિવાયનો બંધ કયો હોય, પાયબંધ હોય. એટલે પી કક્ષક, પી કક્ષક છે એ એકબીજા સાથે જોડાય અને પી પી મિશ્રણ બનાવે છે અને આને આંતર કેન્દ્રીય અક્ષ કહેવાય, બરાબર ને. જો તમે જોયું બીજાને સમાંતર કહેવાય, આ એકબીજાને સમાંતર પછી ન કહેવાય તો રાખજો, પાછા ઘણા બધા છોકરાઓ વિદ્યાર્થી મિત્રો છે વિચારતા હશે કે સાહેબ આને સમાંતર ન કહેવાય, સમાંતર ન કહેવાય, આ તો બેના છેડાના ભાગ જોડાય છે, જો આનો છેડાનો ભાગ અને આનો છેડાનો ભાગ, આ તો એકબીજાને કેવી થાય સમાંતર થાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ આપણે ટોપિક છે એ પૂરો કરવી છીએ.